હું છું પ્રકાશ સોની અને આપ જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. વિસનગર શહેરની 21 વર્ષ જૂની અને જાણીતી સંસ્થા એટલે મર્ચન્ટ કોલેજમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે. ધોરણ 12 પછી BCA ગ્રેજ્યુએશન કોર્સ, ગ્રેજ્યુએટ પછી PGDCA કોર્સ ના પ્રવેશ માટે ફક્ત 60 જ સીટો લેવાની હોવાથી આજે જ સંપર્ક કરો. અને હા, SC, ST, OBCને મળતી સ્કોલરશીપનો લાભ મળશે અને SC, ST ની ફ્રી શિપ કોર્સથી સંપૂર્ણ ફીમાં માફી. અમારી ખાસ વિશેષતાઓ 120 જેટલા કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે મલ્ટીમીડિયા પ્રોજેક્ટર સાથેની 3 કોમ્પ્યુટર લેબ, વિદ્યાર્થીઓને વાંચન માટેની સંપૂર્ણ સુવિધાવાળી લાઇબ્રેરી, અનુભવી અધ્યાપક ગણ, મલ્ટીમીડિયા હોલ, શહેરની મધ્યમાં આવેલું કેમ્પસ. તો આજે જ પ્રવેશ મેળવો, સંપર્ક કરો 98 986 46 839, 99 043 62 441. ઉત્તર ગુજરાત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિમિટેડ મહેસાણા, ઉત્તર ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક્સ ફેડરેશન લિમિટેડ મહેસાણા અને સહકાર ભારતી અને સહકાર સેવા ટ્રસ્ટ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટર દિદ્યાસણ ખાતે આજે અકસ્માત વીમા, ચેક અર્પણ, લીગલ અને ટેક્સેશન સેમિનાર અને નવનિયુક્ત કલેક્ટરશ્રીનો આવકાર એમ વિવિધ કાર્યક્રમ મહેસાણાના નવા કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલ સાહેબની અધ્યક્ષતામાં સહકાર ભારતી ગુજરાત ઉત્તરપ્રદેશ અધ્યક્ષ અને ઉત્તર ગુજરાત બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનના ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ, ખોડિયાર ગ્રુપ દેદિયાસણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન અને ફેડરેશન ડિરેક્ટર શ્રી GK પટેલ, ક્રેડિટ ફેડરેશનના MD શ્રી જસુભાઈ પટેલ કાંસા, મહેસાણા જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી દલાભાઈ ચૌધરી અને બંને ફેડરેશનોના ડિરેક્ટરોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આજના કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં કલેક્ટર શ્રી મહેસાણાનો આવકાર સન્માન તેમજ ફેડરેશન દ્વારા આશીર્વાદરૂપ બનેલી અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે કુલ મળીને ₹54 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલે કરતા નવા કલેક્ટરશ્રીની સરળતા અને ઉપયોગી કાર્યોની સુવાસની વાત સાથે સાથે ફેડરેશનના કાર્યો રજૂ કરી સૌને આવકાર્યા હતા. પ્રાસંગિક શ્રી જસુભાઈ પટેલે વીમા યોજનાની માહિતી આપી હતી તો શ્રી GK પટેલ પ્રાસંગિક પ્રવચનમાં આવકાર અને તાંત્રિક સંચાર માટેની વાત કરી હતી. આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકેના પ્રવચનમાં કલેક્ટરશ્રીએ ફેડરેશનની વીમા યોજના માટે અભિનંદન આપી સાચા અર્થમાં નાના માણસોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય તેની વાત પોતાના દ્વારા વહીવટી સુધારાના પગલા દ્વારા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે આશીર્વાદરૂપ યોજનાઓ અને રસીકરણ માટેની પહેલ માટે પ્રેરણા આપી હતી. આજના કાર્યક્રમમાં બીજા ટેકનિકલ સત્રમાં મહેસાણાના ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી હસમુખભાઈ દોશી અને શ્રી મેહુલભાઈ દોશી દ્વારા ઇન્કમટેક્સ વિશે ઝીણવટપૂર્વક આવનારા પડકારો સામે પૂર્વ તૈયારી, ACP અને તેના સંદર્ભે લેટેસ્ટ જજમેન્ટ વગેરેની વાતો સરળ ભાષામાં સમજાવી હતી. જ્યારે શ્રી મેહુલભાઈ દોશીએ GST અને ઇન્કમટેક્સ સંદર્ભે ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફેડરેશનના સેક્રેટરી શ્રી કીર્તિભાઈ પટેલે સંભાળ્યું હતું. આ કાર્યક્રમની વધુ માહિતી શ્રી જસુભાઈ પટેલ કાંસાવાળાએ આપી હતી. ઉત્તર ગુજરાત ક્રેડિટ સોસાયટી ફેડરેશન દ્વારા છેલ્લા 15-1 વર્ષમાં આ વીમા યોજનાનું જ્યારથી અમે કાર્યક્રમ ચાલુ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 17-18 કરોડ રૂપિયા જેવા 370 ક્રેડિટ સોસાયટીઓના 4.5 લાખ સભાસદોનો અમે દર વર્ષે વીમો લઈએ છીએ અને એ પૈકીના કોઈને અકસ્માતે મૃત્યુ થાય તો એવા પરિવારોને, એના વારસદારને, એના દીકરા દીકરીઓને ભણવા માટેની જે કંઈ વીમા યોજનાની 1-2 લાખ રૂપિયા મંજૂર થાય એ અમે દર વર્ષે આ રીતે 2 વર્ષમાં 2 કાર્યક્રમો કરી અને એને ચૂકવીએ છીએ. આજના કાર્યક્રમમાં કેટલા ચૂક્યા? આજના કાર્યક્રમમાં 54 લાખ રૂપિયાના ચેકો વિતરણ કરવામાં આવ્યા. અંદાજે 40 સોસાયટીઓના, જુદી જુદી સોસાયટીઓના પરિવારોના લોકો હતા. વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર. શહેરના પૌરાણિક એવા પિંડારિયા સરોવર કે જેનું લોકાર્પણ તારીખ 10/7/2021 શનિવારના રોજ ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે થનાર છે તેની આજે ગુરુવાર સવારે વિસનગર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ફતેહ દરવાજાથી પિંડારિયા સરોવર જવાના રસ્તા પર પણ રોડ ઉપર બંને બાજુ આવેલ જાડી ઝાંખરા દૂર કરી માર્ગ અને રસ્તા ચોખ્ખા કરવામાં આવ્યા હતા.
અને આ જાહેર રોડ ઉપર વધારાની માટી દૂર કરવા માટે પણ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ રોડ પરના રહીશો અને અહીંથી ખેતર જતા લોકોની એક જ માંગણી છે કે આ રોડ ઉપરની આવેલી તમામ લાઈટો બંધ હોવાને કારણે સમી સાંજે અંધારામાં ભારે તકલીફ પડે છે, તો શું નગરપાલિકા તંત્ર આ રોડ ઉપર લાઈટો ચાલુ કરી આ વિસ્તારના લોકોની તકલીફ દૂર કરશે ખરા? જો કે આજે સવારે પિંડારિયા સરોવરની સફાઈ કાર્યનું નિરીક્ષણ અને સ્થળની મુલાકાત લેવા માટે ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલની સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી વર્ષાબેન પટેલ, ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠક અને પાલિકાના બાંધકામ વિભાગના ચેરમેન વિજયભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી જનકભાઈ બારોટ, પાલિકાના લાઇટ કમિટીના ચેરમેન જયેશભાઈ પંડ્યા અને વોટર વર્કર્સ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ, પાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર શ્રી સંદીપભાઈ પટેલ, બાંધકામ વિભાગના શ્રી સિદ્ધેશભાઈ પટેલ સહિતના પાલિકાના કર્મચારીઓને સાથે રાખીને આ સ્થળની સફાઈ અને વ્યવસ્થા બાબતે કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ પાલિકાના કર્મચારીઓને આ સરોવરની અંદર પડી ગયેલા દિવાલ બાબતે પણ જરૂરી કેટલા સૂચનો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ ઉપરથી તાલુકા સેવાલિયા અને ગુંજા ગામમાં રહેતા લોકો પણ શહેરમાં અવરજવર કરતા હોય છે. તે લોકોને પણ સાંજે કે રાત્રે પોતાના ઘરે પરત ફરતા આ વિસ્તારમાં સદંતર લાઇટો બંધ હોવાના કારણે ભારે તકલીફ પડી રહી છે, તો આ રોડ ઉપરની લાઇટો તાત્કાલિક ચાલુ થાય તેવી તેમની માગણી અને લાગણી ઉઠવા પામી છે. શું પાલિકા તંત્ર શનિવાર પહેલા આ લાઇટો ચાલુ કરાવશે ખરા? એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન ઓપન. નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. કોન્ટેક્ટ ઓન ધીસ નંબર 9067124850, 9909088530. ઇંગ્લિશ મીડિયમ, કડા રોડ, નાવી કેમ્પસ, વિસનગર. સમગ્ર ગુજરાત જ નહીં પણ દુનિયામાં કોરોનાની મહામારીમાં લોકો સપડાયા હતા, ત્યારે વિસનગર શહેર અને તાલુકામાં પણ કોરોનાની બીજી લહેરમાં સપડાયેલા લોકો ઓક્સિજનના બાટલા શોધવા અને હોસ્પિટલમાં દાખલ થવા માટે આમથી તેમ રઝળી ગયા હતા. અને એવા સમયે વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ અને નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી રૂપલભાઈ પટેલ દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલમાં રાત દિવસ જોયા વગર સતત દોડધામ કરીને ઓક્સિજનના સિલિન્ડર લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવા માટેની ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા. અને ત્યારે સતત કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો હતો અને આ બાબતે સતત ચિંતિત ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા એપીએમસીના સહયોગથી અને દાતાશ્રીઓના સહકારથી ઓક્સિજન પ્લાન્ટની શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા કરવાના આયોજનમાં લાગી ગયા હતા. કોઈ પણ સંજોગોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવો જ છે, જેનાથી ભવિષ્યમાં શહેરના જ નહીં પરંતુ તાલુકાના લોકોને પણ સિવિલમાં કોઈ પણ જાતની બીમારીનો ભોગ બને અને ઓક્સિજનની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો શહેરની આ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાથી દર્દીને ગમે ત્યારે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો તેની વ્યવસ્થા મળી રહે. આ ઓક્સિજન પ્લાન્ટનો લોકાર્પણ કાર્યક્રમ તારીખ 10/7/2021 શનિવારના રોજ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપાના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા મહેસાણા સાંસદ શ્રી શારદાબેન પટેલ અને ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવનાર છે, જેની તડામાર તૈયારીઓ પણ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી રૂપલભાઈ પટેલ અને ભાજપના યુવા સંગઠનના કાર્યકરો દ્વારા સતત હાજર રહી કરવામાં આવી રહી છે. ધારાસભ્યશ્રીના સૂચનથી અને શ્રી રૂપલભાઈ પટેલની સતત દેખરેખથી વિસનગર સિવિલ હોસ્પિટલની અંદર દિન પ્રતિદિન સુવિધાઓનો વધારો થઈ રહ્યો છે અને આવનારા સમયમાં હવે શહેરીજનો અને તાલુકાના લોકોને કોઈ પણ જાતની બીમારીમાં સિવિલ હોસ્પિટલમાં સારી સગવડ સાથે યોગ્ય સારવાર પણ મળી રહેશે. અને આ અંગે ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલની સાથે રૂપલભાઈ પટેલ તથા રોગી કલ્યાણ સમિતિના શ્રી ઈશ્વરભાઈ પટેલ, નેતા શ્રી જે કે ચૌધરી સામાજિક કાર્યક્રમ અને શ્રી વિજયભાઈ પરમાર ખુરાના પાલિકાના સભ્યોમાં શ્રી જેડી પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ અને ભગત તથા ભાજપ યુવા સંગઠનના યુવાનો સતત ખડેપગે હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શનિવારના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે એપીએમસીના માધ્યમથી અને દાતાઓના સહયોગથી જે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થયું છે, તેમજ સિવિલ હોસ્પિટલના જે પલંગ છે એ પલંગ પણ મેડિકલ ભાષામાં જેને કહેવાય મેડિકેટેડ પલંગ, એ પલંગ અને બીજી સુવિધાઓ અને સાથે સાથે સિવિલ હોસ્પિટલની મુલાકાત માટે આવી રહ્યા છે. અને એમાં જે લોકોએ સતત 20-25 દિવસ સુધી અમારા જે ભારતીય જનતા પાર્ટીના યુવાનોની ટીમે રૂપલભાઈના નેતૃત્વમાં અને રોગી કલ્યાણ સમિતિના સહયોગમાં
કર્યું એના કારણે અમે દર્દીઓને ખૂબ બધી સગવડ પૂરી પાડી શક્યા. સરકારે તાત્કાલિક ઓનલાઈન ઓક્સિજનની વ્યવસ્થા કરી આપી અને બોટલ ભરાવવાની, બોટલ અહીંયા સિવિલ હોસ્પિટલ સુધી સપ્લાય કરવાની તમામ મહેનત અમારા ભારતીય જનતા પાર્ટીના યુવાનોએ કરી છે. અહીંયા સિવિલમાં ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા હોય કે કોઈના ઘરે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા પણ આ કોરોના કાળ દરમિયાન કોઈ પણ બીક રાખ્યા વગર આ કાર્યકર્તાઓએ કરી હોય. અને આઈએમએના જે ડૉક્ટરો છે કે જેમને સ્વેચ્છાએ પોતાની પ્રેક્ટિસની ચિંતા કર્યા વગર, આખા તાલુકાની ચિંતા કરીને જેમને સહયોગ આપ્યો છે, આ દાતાઓ, આઈએમએના ડૉક્ટર, સિવિલનો સ્ટાફ અને બીજી કોઈ એનજીઓ કે જેમને આમાં મદદ કરી હોય વિસનગરમાં, એને સન્માનવાનો કાર્યક્રમ. અને સાથે સાથે પિંડારિયા તળાવ કે જે વિસનગરનું એક ઘરેણું છે તેનું બ્યુટિફિકેશન સરકારશ્રીની ગ્રાન્ટમાં થયું હતું એનું પણ લોકાર્પણ રાખેલું છે. આમ બંને કાર્યક્રમો, પિંડારિયા તળાવનું લોકાર્પણ અને આ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, એ કાર્યક્રમ નિમિત્તે આદરણીય સીઆર પાટીલ સાહેબ, અમારા પાર્ટીના પાર્ટી પ્રમુખ તેમજ નીતિનભાઈ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આરોગ્ય ડિપાર્ટમેન્ટ બંને અહીંયા આવી રહ્યા છે અને આવી અને નીતિનભાઈ સાહેબ એની મુલાકાત લઈ અને ખૂટતી સુવિધાઓ માટેનો પણ પ્રયત્ન કરશે એવી રોગી કલ્યાણ સમિતિના સર્વ સભ્યોને ખાતરી છે. મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા કક્ષાએ તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 10 જુલાઈ 2021 શનિવારના રોજ કરવામાં આવેલ છે. આથી વિસનગર તાલુકાની સામાન્ય જનતા તથા પક્ષકારોને પોતાના સમાધાન લાયક કેસોને સમાધાનકારી વલણ દ્વારા ઝડપી નિકાલ કરવા સારું આ રાષ્ટ્રીય લોક અદાલતમાં પોતાના કેસો મૂકવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજમહેલ, મહેસાણા તેમજ તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા નમ્ર અપીલ કરવામાં આવેલ છે. થોડી બાંધછોડ, થોડી ખેલદિલી, કોઈના વિજય નહીં, કોઈનો પરાજય નહીં, અંતે કડવાશ નહીં. વિસનગર શહેર અને તાલુકાના લોકોની સેવામાં અત્યારના સંજોગોમાં દવા ખરીદી કરવા માટે લોકો આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા હોય ત્યારે બજારમાં મળતી દવાઓ અમારા કિસાન મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં 5% થી 70% સુધીના વળતરે મળશે. તો આજે જ મુલાકાત લો, એપીએમસી વિસનગર સતત તમારી સેવામાં હાજર રહેશે. કિસાન મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, સમય સવારે 8:30 થી 12:30, બપોરે 2:30 થી 5:30 સુધી. અમે આપની સેવામાં હાજર છીએ. સંપર્ક કરો વિવેક પટેલ 82003378031, કમલેશ પટેલ 99132-69-5732. દરરોજના તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35-034, અલ્પેશ બારોટ 93774-26544. વિસનગર કે ન્યૂઝ.